આવતીકાલે કેવડા ત્રીજનો પાવન પર્વ છે. આમ તો શિવજીને કેવડો અર્પણ કરવાનો શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવ્યો છે, કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે કેવડો વહાલો કેશવને અને શિવજીને ધતુરો. પણ ભાદરવા સુદ ત્રીજની જ એ તિથિ છે કે જેને કેવડા ત્રીજ પણ કહેવાય છે. તે તિથિએ શિવજીને કેવડો ચઢાવવાની પરંપરા છે. ત્યારે આ કેવડા ત્રીજે મનોવાંછિત જીવનસાથીની પ્રાપ્તિ માટે કયા કરશો શાસ્ત્રોક્ત ઉપાય, આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલે છે કેવડા ત્રીજ. કાલે મારા બહેનો કરશે ભગવાન ભોલેનાથની પૂજા અને ભગવાન શિવજીને અર્પણ કરશે કેવડો. તો કેવડા ત્રીજનું વ્રત વિધિ વિધાન આવતીકાલે તમારે કઈ રીતે કરવું તેની જાણકારી હું તમને આજે આપું છું. દર્શક મિત્રો, ખાસ કરીને ભાદરવા સુદ ત્રીજ એટલે કે ભાદરવા મહિનાની અજવાળિયાની ત્રીજના દિવસે જે વ્રત કરવામાં આવે છે તે વ્રતને કેવડા ત્રીજ તરીકે કહેવામાં આવે છે. હવે કેવડા ત્રીજની શરૂઆત ક્યારે થઈ, કઈ રીતે થઈ, કેવડા ત્રીજમાં શું કરવું, કયા નિયમ છે, કયા નીતિ નિયમનું પાલન કરવું, બધી જાણકારી હું તમને આજના કાર્યક્રમમાં કહેવાનો છું. મિત્રો, કેવડા ત્રીજની જે કથા છે એની અંદર એવું લખ્યું છે કે કૈલાસમાં એકવાર શિવજી અને પાર્વતી ચોસઠ રમતા હતા. વાત વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજી કહે શિવજીને કે હે ભગવાન, મેં તમને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા તપ કર્યા છે, ઘણા બધા વ્રત કર્યા છે, પણ મારા બધા જ વ્રતોની અંદર કોઈ કયું વ્રત એવું હતું કે જેમાં વિશેષ તમે પ્રસન્ન થયા અને એ વ્રતથી તમે મને પ્રાપ્ત થયા. ત્યારે શિવજી કહે પાર્વતીને કે પાર્વતીને કહે છે કે જ્યારે એક વખત નારદજી તમારા પિતાના ઘરે તમારા લગ્નની વાત વિષ્ણુ સાથે, મતલબ વિષ્ણુ સાથે તમારા લગ્ન થાય એવી વાત લઈને નારદજી તમારા પિતાને જ્યારે મળ્યા હતા ત્યારે તમને આ વાતની ખબર પડી, ત્યારે તમે ગુસ્સે ભરાયા અને તમે તમારા પિતાનું ઘર છોડીને જંગલમાં ચાલ્યા ગયા હતા અને તે વખતે ભૂખે ને તરસે તમે મારી આરાધના કરી હતી અને એક દિવસ ભાદરવા સુદ ત્રીજના દિવસ જ્યારે આવ્યો હતો તે દિવસે તમે માટીનું એટલે કે રેતીનું શિવલિંગ બનાવીને મારી પૂજા કરી હતી અને તે દિવસે જંગલમાં જે કાંઈ ફૂલ પાન જે કાંઈ મળ્યા તે બધા જ ફૂલ પાન તમે મને અર્પણ કરતા હતા. પણ કેવડો જે છે એ હંમેશા શિવજીને ક્યારેય અર્પણ થતો નથી. એક આરતીમાં પણ લખ્યું છે કેવડો વાલો કેશવને શિવજીને બિલીપત્ર, શિવજીને બિલીપત્ર ચડે, કેવડો ના ચડે, પણ તે દિવસે ભાદરવા સુદ ત્રીજના દિવસે તમે ભૂલથી મારા ઉપર કેવડો ચડાવ્યો હતો, પણ તમે શ્રદ્ધાથી ચડાવ્યો હતો અને એ જ દિવસે તે કેવડોને મેં સ્વીકાર કર્યો છે. શિવજીને ક્યારે કેવડો ચડાવાય નહીં, પરંતુ જો કેવડા ત્રીજના દિવસે કેવડો ચડાવવામાં આવે છે તો શિવજી પાછા વિશેષ વરદાન આપે છે, કેમ કે એ દિવસે માતા પાર્વતીએ અજાણતા શિવજીને ઉપર ચડાવ્યું હતું, પરંતુ ભાવ સારો હતો અને શિવજી એને સ્વીકાર કર્યો છે, તેથી તે વ્રતને અને તે દિવસ હતો ભાદરવા શુદ્ધ ત્રીજ એટલે એ દિવસનો એ વ્રતને કેવડા ત્રીજ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે, શિવજી કહે છે કે હે પાર્વતી, જે કોઈ બહેનો આ વ્રત કરે છે તો તે વ્યક્તિને એના મનવાંછિત એના જીવનસાથીની પ્રાપ્તિ થાય છે, સાથે એના જીવનની અંદર ધન ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. ત્યારથી માંડીને બધા જ બહેનો આ કેવડા ત્રીજનું વ્રત કરતા હોય છે, જેમાં રેતીના શિવલિંગ બનાવીને રેતીને ચારી અને સરસ મજાનું શિવલિંગ બનાવી એક પાટલા ઉપર
રેતીનું શિવલિંગ બનાવવાની અને એને પૂજન કરવાનું મહત્વ શાસ્ત્રમાં લખેલું છે. જ્યારે પણ આ વ્રત કરવું હોય ત્યારે વ્રતના નિયમ શું, તો કે બહેનોએ ખાસ કરીને ઉપવાસ કરવો, અક્રોધના હા શૌચ પરાહ સતતમ બ્રહ્મચારી ભી, ક્રોધનો ત્યાગ કરવો, પ્રસન્ન મનસ સદા હસતા મોઢે, ગુસ્સો કરીને નહીં હસતા મોઢે પૂજા કરવાની. ઘણી વખત એવું થાય કે પૂજામાં હું જ્યારે એક વખત પૂજા કરાવતો ત્યારે ઘણા બધા બહેનો અહીં બેઠા હતા ત્યારે નાની નાની સામગ્રી માટે લડવા માંડ્યા. તો અહીંયા શાસ્ત્ર એવું કહે છે કે ક્રોધમાં પૂજા કરવી નહીં, મન બગાડીને પૂજા ના કરવી, પ્રસન્ન હસતા મોઢે પૂજા કરવાની છે. પૂજાની અંદર ખાસ કરીને પૂજા કરતા હોય ત્યારે શું કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો કે બહેનોએ પહેલાં તો કોઈ પોતાના ભાગ્યમાં તિલક કરવાનું, 3 વખત હાથમાં જમણા હાથમાં પાણી લઈ અને આચમન કરવાનું, અને ત્યારબાદ હાથને શુદ્ધ કરી અને જમણા હાથમાં નાળછડી બાંધવાની. નાળછડી બાંધીને તમારું જે આસન છે આસનને પગે લાગવાનું, તાંબાના કલશમાં પાણી લેવાનું, કલશના જલની પૂજા કરવાની, અને ત્યારબાદ સૂર્યદેવને નમસ્કાર કરી સંકલ્પ કરવાનો, શિવજીની સામે સંકલ્પ કરવાનો કે મારા મન વાંછિત ફળ પ્રાપ્તિ અર્થ મારા મનની ઈચ્છાઓ પૂરી થાય તે માટેનો સંકલ્પ કરવાનો, ભગવાન ગણેશજીની પૂજા કરવાનું. તમે જે પાટલા ઉપર શિવલિંગ બનાવ્યું એ પહેલાં એક પાન ઉપર ભગવાન ગણેશજી રીતિ સિદ્ધિ મૂકી એની તિલક ચોખા પુષ્પથી પૂજન કરી ગોળનો પ્રસાદ મૂકી ગણેશજીની પૂજા કરવાની, અને ગણેશ પૂજન પૂર્ણ થયા બાદ જે શિવલિંગ બનાવ્યું છે તે શિવલિંગનું ધ્યાન કરવાનું છે, મતલબ શિવજીને યાદ કરવાનું છે. શક્ય હોય તો લાલ પુષ્પ હાથમાં રાખી અને ઓમ નમઃ શિવાય બોલીને શિવજીની ઉપર એ પુષ્પ ચડાવવાનું. જે લોકો આ વ્રત કરતા હોય તેને વ્રતની વિધિવિધાન થોડી જાણી લેજો. શિવજીની ઉપર પહેલાં પુષ્પ ચડાવવાનું, ત્યાર પછી કલશમાં જે પાણી ભર્યું હોય એ ફૂલ એમાં કલશના પાણીમાં નાખવાનું, અને એ ફૂલથી થોડું જલનો છંટકાર શિવજીની ઉપર 4 વખત કરવાનું, જેને પાદ્ય અર્ઘ્ય આચમનને સ્નાન કહેવામાં આવે છે. 4 વખત થોડું પાણી પધરાવવાનું, ત્યાર પછી થોડું પંચામૃત 1 ચમચી ભરીને એની ઉપર પધરાવવું, ત્યાર પછી ફરીથી 2 વાર ચોખ્ખું પાણી અર્પણ કરવાનું, ત્યારબાદ ભગવાન શિવજીને નાળાછડી અર્પણ કરવાની, જનોઈ પહેરાવાની, શિવજીની ઉપર પુષ્પો અર્પણ કરવાના, અને જેટલી આ વનસ્પતિ આજુબાજુ દેખાય દરેક વનસ્પતિના પાન ભગવાન શિવજીની ઉપર અર્પણ કરવાના, ભસ્મ શિવજીની ઉપર અર્પણ કરવાની, ચોખા અર્પણ કરવાના, અને ત્યારબાદ ભગવાન શિવજીને સરસ મજાનો ધૂપ, ઘીના દીવા અને ડ્રાયફ્રૂટનો પ્રસાદ અર્પણ કરવાનો. આટલું કર્યા બાદ શિવજીની જે કથા છે, જે ભાદરવા સુદ ત્રીજની, તે કથા સાંભળવાની અને હાથમાં કેવડો રાખવાનો. કથા પૂર્ણ થાય એટલે કેવડો શિવજીને અર્પણ કરવાનો છે, કેવડો અર્પણ કરવાનો, અને જોડે જોડે એક ફળ શિવજીને અર્પણ કરજો. ફળ જે છે, કેમ કે ફળ અર્પણ કરવાથી તમારું તમને સારા ફળોની પ્રાપ્તિ થાય. ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ ધનમ ફલસ્ય અર્ઘ્ય પ્રદાન એના પૂર્ણ સંતુ મનોરથા. જે બેન કેવડો અર્પણ કરે છે અને જોડે એક ફળ ફ્રૂટ કોઈ ભગવાનને અર્પણ કરે છે ત્યારે મન પૂર્ણ સંતુ મનોરથા, એના મનના મનોરથ પૂર્ણ થાય છે. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નો તે નિશ્ચિતમ પરમેશ્વરે મતુલમ પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન. મનની ઈચ્છાઓ પૂર્ણ કરાવે છે. કેવડો ભગવાનને અર્પણ કરો અને ફળ ત્યાં ભગવાનને અર્પણ કરવાનું. ત્યારબાદ શક્ય હોય તો વિશેષ સમય હોય તો શિવજીની શિવ સહસ્ત્ર નામાવલી, એટલે કે ભગવાન શિવજીના 1000 નામ છે તો 1000 નામ શિવજીની સમક્ષ બોલવાના, અને તેના ભાવે તો ભગવાન શિવજીનો આ એક મંત્ર ખાલી 108 વખત બોલવાનો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શિવ ગાયત્રી મંત્ર જો આ કેવડા ત્રીજના દિવસે બોલવામાં આવે છે 108 વખત તો પણ એનો ફાયદો થાય છે, અથવા 1008 શિવના નામ બોલવાના, કેવડો ત્યાં સુધી ભગવાનની ઉપર અર્પણ કરી જ રાખવાનો. હવે શિવ ગાયત્રી મંત્ર ફરીથી કહી દઉં. ઓમ તત્પુરુષાય વિદ્મહે, ઓમ લખી લેજો જરા, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. અને ત્યારબાદ ભગવાનની આરતી કરી અને શિવજીને નમસ્કાર કરી ક્ષમા યાચના કરી અને પછી જે કેવડો ભગવાનને અર્પણ કર્યો છે તેને લેવાનો છે, તેને સૂંઘવાનો છે, આંખે મસ્તકે લગાવવાનો છે, અને ત્યારબાદ જે કપડામાં બાંધી અને શક્ય હોય તો તમારું જે તિજોરીનું સ્થાન હોય ત્યાં મૂકી દેવાનું, અને
જ્યારે સમય મળે ત્યારે પછી જળની અંદર વિસર્જન કરી દેવાનું. આ રીતની વિધિ વિધાન તમે કરી શકો છો અને આ વિધિ વિધાન કરવાથી જીવન સાથીની પ્રાપ્તિ થાય છે, આવું ભગવાન શિવજીએ પાર્વતીને કહેલું છે. તો આવતીકાલે છે કેવડાત્રીજ, અને ચોક્કસ તમે આ જે કહી વિધિ વિધાનને શ્રવણ કરી હશે ને આ પ્રમાણે વિધિ વિધાન કરશો તો ચોક્કસ શિવજીની કૃપા તમને પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, મને આપી દો હવે રજા. જય ભગવાન.